એક સરસ મજાનું પંચપાત્ર હોય અને એની અંદર દહીં દૂધ બધું સાકર વાકર ભેળવેલું રાખ્યું હોય એ જે પંચામૃત હોય એ પીવામાં રસ પડે અને હું ત્યારે મને બોલાવે મારા વડીલ કે બાજુમાં આવીને બેસ પૂજા કરું ત્યારે તું બેસ ત્યારે મને હંમેશા એ બેસાડે છે એમાં રસ નહોતો પેલું પંચામૃત ક્યારે આપણને મળે એમાં રસ હતો આઈ સ્ટીલ રિમેમ્બર હું આપ સૌની હાજરીમાં એ કબૂલાત કરું છું બહુ આદરપૂર્વક કબૂલાત કરું છું મારા એ વડીલોને પ્રણામ કરીને કબૂલાત કરી રહ્યો છું એ કંઈ ન કરતા પણ એવા એવા શ્લોક બોલ્યા કરતા કે મારે પેલું પંચામૃત મળે ત્યાં સુધી ત્યાં બેસીને શ્લોકો સાંભળવા પડતા આઈ વોઝ નોટ અવેર મારે શું કામ આ કરવું જોઈએ પણ આઈ વોઝ વેઇટિંગ કે હમણાં પૂજા પૂરી થશે દાદા કપાળમાં ચાંદલો કરશે કપાળમાં ચાંદલો કરીને પોતે કાચમની લેશે અને પછી કહે છે કે લે આ તારો પ્રસાદ લઈ જા અને મને બરાબર યાદ છે કે પ્રસાદ લઈને આપણે ભાગી છૂટતા કદાચ આજે પણ તમે મારું જે શરીર જોઈ રહ્યા છો એમાં એ સમયની માખણ મિશ્રી હજી પડેલી હશે એવું કદાચ બને પણ ફાયદો એ થયો ફાયદો એ થયો કે જેવા શાળામાં ગયા અને એ જ શ્લોકો બોલાવા લાગ્યા સંસ્કૃતના શિક્ષકે જ્યારે એ શ્લોકોની વાત ઉચ્ચારી ત્યારે એ ઓલરેડી મારામાં પડેલા હતા મારું ઘર મારી પાઠશાળા છે